खेर गाममां बहुचर्चित हिंदू युवती ने मर्डरना आरोपी एवा डुप्लिकेट पति साथे परणावा सहित रेप केसमां फरार थई गयेला त्रण संतानोना पिता एवा विधर्मी बुटलेगरने नवसारी एलसीबी पोलीसे मुंबईथी झड़पी पाड्यो छे। पोलीसे तेना ज विस्तारमां तेनुं सरघस काढता लोकोमां खुशी जोवा मळी हती। नवसारी जिल्लाना खेर गाममां कुख्यात बुटलेगर 37 वर्षीय असीम निजाम शेख सामे युवतीए तरुणावस्थामां फसावी વડોદરાની હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી। ત્રણ સંતાનોના પિતા એવા અસીમ શેખે લવ જેહાદમાં ન ફસાય તે માટે બિલ્લીમોરામાં રહેતા અને મર્ડર કેસમાં સંડોવાયેલા રોનક પટેલ નામના હિન્દુ યુવાન સાથે આ યુવતીના લગ્ન કરાવી દીધા હતા। આખરે યુવતીએ અસીમ શેખ અને રોનક પટેલ સામે ફરિયાદ નોંધાવતા રેન્જ એડિશનલ ડીજી પિયુષ પટેલ દ્વારા સ્પેશિયલ ટીમની રચના કરાઈ હતી। બનાવને એક અઠવાડિયાનો સમય વીતી જવા છતાં પણ આ સ્પેશિયલ ટીમ અસીમ શેખ અને રોનક પટેલને શોધી શકી નહોતી। એકમાત્ર અસીમ શેખના રાઈટ હેન્ડ મનાતા હેમલ પટેલની પોલીસે ધરપકડ કરી હતી। જોકે રિમાન્ડ દરમિયાન તેની પાસેથી પણ કોઈ ખાસ માહિતી મળી શકી નથી। મરણ મોહમ્મદભાઈ કરીમભાઈ શેખ એના માટે બહુ સારામાં સારું કામગીરી પોલીસે બજાવી છે અને એ કામગીરીના માટે અમારા મુસ્લિમ સમાજને જે કલંક લાગવાનો હતો એ અમે બચી ગયા છે અને અમારી જે ખેરગામ નંદરમાં એકતા હતી હિન્દુ મુસ્લિમ સમાજની તે એકતા જળવાઈ રહેલી છે અત્યારે હાલમાં। અને અગર જો આરોપી ટૂંક સમયમાં નહીં પકડાતે તો ખેરગામ નંદરમાં પરિસ્થિતિ ગૂંચવવાનો સમય આવી ગયેલો હતો। કારણ કે લોકો આક્રોશિત હતા, હિન્દુ લોકો મુસ્લિમો પર, એક મુસ્લિમ ભૂલ કરે તમામ મુસ્લિમો ભોગવવાનું આવે તે સમય અમારો આવી ગયેલો હતો। પરંતુ એક સમય એવો આવી ગયો કે પોલીસે બહુ સારી કામગીરી કરી અને આ લોકોને બધાને પકડી લીધા અને એ લોકો પાસે જે કંઈ કરવાની કાર્યવાહી તે પોલીસે કડકમાં કડક કરી છે અને હજી એના કરતાં કડકમાં કડક કરવી જોઈએ અને એની સજા મળવી જોઈએ। કારણ કે આ જ એક આરોપી નથી, એના તમામે તમામ ભાઈઓ બધા જ આરોપી છે, બુટલેગર છે, દારૂનો ધંધો કરે, મોટી મોટી ખેપ મારે સેલવાસથી દમણથી નવસારી જિલ્લો વલસાડ જિલ્લો તો અમારા ખિસ્સામાં છે એવું લોકોને કહીને ફરતા રહે। અમારી માંગ છે કે એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। બાકીના જે બી કોઈ ગુનામાં સંડોવાયેલા આરોપી હોય પછી તે મુસ્લિમ હોય કે હિન્દુ હોય પણ મતલબમાં આ જ પ્રકારની આરોપીને સજા મળે અને આ જ રીતે કડક કાર્યવાહી થાય તો લોકોને પાઠ મળે કે આ વસ્તુના અંદરમાં આ કરવા જેવું નહીં મળે। આ સમગ્ર મામલો ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચતા તેમણે નવસારી પોલીસને ઠપકો આપી 24 કલાકમાં પરિણામ આપવાની સૂચના આપતા નવસારી એલસીબી પીઆઈ ડીએસ કોરાટને તપાસ સોંપાઈ હતી। ત્યારબાદ નવસારી એલસીબીએ અસીમના પિતા નિઝામ શેખ તથા તેના ભાઈ સદામ શેખ સામે કડક હાથે કામ લઈ પૂછતાછ કરતા અસીમની ખબર મળી હતી। પોલીસ પાસેથી મળતી વિગત મુજબ અસીમ જયપુર ભાગી ગયો હતો અને પોલીસની 20 વત્તા જયપુરથી ફ્લાઇટ મારફતે મુંબઈ આવતા જ મુંબઈ એરપોર્ટ પરથી તેને ઝડપી લેવાયો હતો। પોલીસે બુટલેગર અસીમની ધરપકડ કરી તેના પોતાના જ વિસ્તારમાં તેને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં જ્યાં ધાક જમાવતો હતો તે જ વિસ્તારમાં તેનું સરઘસ કાઢ્યું હતું। હાલ તો પોલીસે બુટલેગર અસીમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રોજ એક પીડિતા યુવતી દ્વારા ફરિયાદી અસીમ નિઝામ શેખ વિરુદ્ધ પોક્સો આઈપીસી અને આઈટીએક્ટ મુજબનો એક ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો હતો। આ ગુનાની શરૂઆત છે 2019થી શરૂ થયેલી છે અને પીડિતાને વારંવાર બળજબરીથી શરીર સંબંધ બાંધવાનું એ પ્રમાણે ફરજ પાડે છે અને આ જે ભોગ બનનાર યુવતી છે એ જ્યારે એની સગાઈ થઈ હતી એને પણ આરોપીએ એના જે વિડીયોઝ જે હતા એ મોકલી અને એના ફિયાન્સ પાસે એની સગાઈ છે એ પણ એની તોડાઈ નાખેલી હતી। એ રીતનું એના પરિવારને એ રીતના પણ જોખમમાં મૂકીને એ રીતની ધાકધમકી આપીને વારંવાર આ યુવતી જે છે એનું શારીરિક શોષણ કરેલું હતું। જે અનુસંધાનમાં આ આખો સમગ્ર બનાવ 5 વર્ષ જે ગુનો છે એ 5 વર્ષના લાંબા સમયગાળાનો છે। આ તપાસ પ્રથમ જે છે પ્રથમથી જે સીધા સુપરવિઝનો અમારી ઉપરી અધિકારીઓ પાસે હતી ને એલસીબી એસઓજીની ટીમ આ તપાસમાં પ્રથમથી જ આરોપીની શોધખોળ માટે લાગેલી હતી અને ત્યારબાદ 1 તારીખના રોજ આરોપીને એલસીબી દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને હાલ જ્યુડિશિયલ જે જ્યુડિશિયરીમાંથી 9 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ કાર્યવાહી ચાલુમાં છે। પીડિતાને લગ્ન એ ખાલી એફિડેવિટ રીતનું જ હતું, પીડિતાને રોનક પટેલ કરીને છે ગણતરી એની સાથે લગ્ન કરવામાં આવેલા હતા અને એને એક જસ્ટ મોહરૂ તરીકે લવ જેહાદનો જે છે પોતે આરોપી મુસ્લિમ જ્ઞાતિનો હોય અને કોઈ બીજો જે મુદ્દો ના બને વિવાદનો એ અનુસંધાનમાં રોનક નામના જે ઇસમ છે એનો ઉપયોગ કરવામાં આવેલો। દીપક વસાવા S24 ન્યૂઝ નવસારી।